વડોદરાના ઓએસપી વિનોદ રાવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જોઈએ વડોદરામાં કોવિડના અભૂતપૂર્વ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ જીણવટપૂર્વક માઇક્રો પ્લેનિંગ સાથે કામગીરી થઈ રહી છે કોઈ પ્રિસિડેન્ટ નથી કોઈ કોઈના અનુભવ આ પ્રકારના આ સ્કેલના કાર્યવાહી કરવામાં કોઈને નથી છતાંય ઇન્ટેલિજન્ટ અઝમ્સન ઉપર અન્ય દેશોમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસ ભારતના અન્ય સ્થળોમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસને અનુકરણ કરીને અમે વડોદરાના માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છીએ એના ભાગરૂપે ત્રણ દિવસ પહેલાં ઝોનિંગ સ્ક્રીનિંગ અને સેમ્પલિંગ માટેના એક સ્ટ્રેટેજી અમે બહાર પાડી એના ખૂબ સુંદર અત્યારે પરિણામ એ પ્રમાણે મળ્યું કે રેડ ઝોનના બહારમાં પણ ઓરેન્જ અને યલો અને ગ્રીન ઝોનમાં પણ સેમ્પલિંગ કરવાનું ચાલુ થયું અને આપને ખબર છે કે છેલ્લા બે દિવસમાં કેટલાક પોઝિટિવ સેમ્પલ્સ ઓરેન્જ અને ગ્રીન વિસ્તારમાંથી અમને મળ્યા છે મેં એ પણ વાત કરી કે ઝોનિંગ પણ ડાયનામિક હશે જ્યારે સેમ્પલ પોઝિટિવ મળશે ત્યારે તાત્કાલિક ત્યાં લોકલાઇઝડ ઝોનિંગમાં ફેરફાર આવશે એટલે ઝોનના અંદર માઇક્રો ઝોનિંગ કરવામાં આવશે જેથી ઉપલબ્ધ સંસાધનોના મહત્તમ ઉપયોગ આપણે કરી શકશું ફક્ત આરોગ્ય તંત્રના નહીં પણ પોલીસ તંત્રના સેનેટેશન તંત્રના તમામના મહત્તમ ઉપયોગ રેડ ઝોન કરીએ એટલે તરત ઈવન ડોર ટુ ડોર કલેક્શન હોય ત્યાં જેથી કરીને ત્યાંના ડોર ટુ ડોર ગાર્બેજ બહારના ડોર ટુ ડોર ગાર્બેજ સાથે આજે આપના સાથે વાત કરવી છે ખરેખર સેમ્પલિંગ પછીનું શું સેમ્પલિંગ કર્યા અને પછી પોઝિટિવ આવ્યા અને પોઝિટિવ આવ્યા પછી શું એટલે એ માટે છેલ્લા ત્રણ દિવસમાં ખુબ એમાં પણ માઇક્રો પ્લેનિંગ કોર્પોરેશન ખાસ કરીને આરોગ્ય તંત્ર અને કોર્પોરેશનના એન્જિનિયરિંગ તંત્ર તમામ તંત્ર કામે લાગ્યું હતું માન્ય આગેવાનીમાં કામગીરી પૂર્ણ કરી આજે આપના સાથે થ્રી બાય સ્ટ્રેટેજી હું આપના સાથે શેર કરવા માંગુ છું થ્રી બાય એટલે થ્રી ટાયર સિસ્ટમ અને ત્રી ફેસ પ્લે ત્રણ ટાયર માં એટલે ત્રણ સ્તરે અને ત્રણ તબક્કામાં ત્રણ સ્તરે એટલે કયા ભારત સરકારે કોવિડ માટેના હેલ્થ કેર માટેના નીતિ જે ફાઇનલ કરી એ પ્રમાણે જે કોવિડ પોઝિટિવ પેશન્ટ નોન સિમ્પ્ટોમેટિક છે ઝીરો સિમ્ટમ્સ હોય તો એકદમ અથવા એકદમ માઇલ્ડ સિમ્ટમ્સ હોય એને હોસ્પિટલ લઈ જવું ફરજીયાત નથી એમને કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાની જરૂર છે એક વ્યવસ્થા આપ તૈયાર કરો હોસ્ટેલ્સ અથવા સ્કૂલ્સ અથવા તો સ્ટેડિયમ સુધીની વાત કરી છે એક તબક્કા એ આવે ત્યારની વાત છે જ્યાં મિનિમમ ફેસિલિટીસ હોય આયુષ ડોક્ટર હોય સિમ્પલ નર્સિંગ ફેસિલિટી હોય ટોયલેટ અને બાકી તમામ ફેસિલિટીસ સિમ્પલ મેડિકલ કેર મિનિમલ મેડિકલ કેરની જરૂરિયાત એ પ્રમાણેના તમામ વ્યવસ્થા એટલે કોવિડ કેર સેન્ટર જેને આપણે સીસીસી નામ આપ્યા છે કોવિડ કેર સેન્ટર બીજા સ્તરે છે કોવિડ હેલ્થ સેન્ટર જ્યાં થોડાક સિમ્ટમ્સ છે ઓક્સિજન સપોર્ટ ગેરેન્ટીડ મળશે એલોપેથિક ડોક્ટર્સના સેવા સુનિશ્ચિત થશે અને જરૂર પડે તો તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ સેવા અને આઈસીયુ ની સેવા નજીકમાં ઉપલબ્ધ હોય એ પ્રમાણેના કોવિડ હેલ્થ સેન્ટર અને ત્રીજા સ્તરે છે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ હોય વેન્ટિલેટર્સ હોય અને તમામ પ્રકારના ટર્શરી કેર ફેસિલિટીસ ઉપલબ્ધ હોય આ પ્રમાણેના વ્યવસ્થા આ ત્રી ટાયર સિસ્ટમ આજથી અમે અમલ કરવા જઈ રહ્યા છે જેમાં નોન સિમ્ટમેટિક પેશિયન્ટ અત્યારે બધા ગોતરી જાય છે ઝીરો સિમ્ટમ્સ હોય તો પણ પોઝિટિવ આવ્યા એટલે ગોતરી જાય છે એ આજથી અમે બંધ કરીને કોવિડ કેર ની વાત કરીએ એટલે ત્રણ સ્તરના કામગીરી અને ત્રણ તબક્કાની કામગીરી અમે અમારા માઇક્રો પ્લાનિંગમાં પહેલા તબક્કા ટેન્થ મે સુધીના લીધા છે દસમી મે સુધી ફર્સ્ટ ફેઝ તરીકે લીધા મે થી એટલે અગિયારમી મે થી એકત્રીસ મે સુધી સેકન્ડ ફેઝ અને ફર્સ્ટ જૂન થી આગળ થર્ડ ફેઝ કેટલાક વ્યવસ્થાઓ ફર્સ્ટ ફેઝ માટે ઉપલબ્ધ કરાવી છે કેટલાક સેકન્ડ ફેઝ માટે તૈયાર કરી છે તૈયાર કરી રહ્યા છે અને કેટલાક થર્ડ ફેઝ માટે તૈયાર કરી રહ્યા છે એ પ્રમાણે ફર્સ્ટ ફેઝમાં હું આપના સાથે આજે શેર કરવા માંગુ છું કે સૌથી મોટી વ્યવસ્થા વડોદરા શહેર માટે વડોદરા જિલ્લા માટે અમે ઉભી કરવા માંગીએ છીએ કોવિડ કેર સેન્ટર તરીકે પાયનિયર કેમ્પસમાં જે આજવા રોડ પર છે હેલ્થ સેન્ટરના મુલાકાતે હું અને માન્ય કમિશનર શ્રી ગઈકાલે ગયા હતા ત્યાંના વ્યવસ્થાપક ત્યાંના તમામ ડોક્ટરો ને આપને ખબર હશે કે જે ગોત્રીમાં અત્યારે એડવાઇઝર તરીકે અમને મદદ કરે છે એવા ડોક્ટર મીનુ પટેલ પણ ત્યાં મુખ્ય એડવાઇઝર તરીકે ત્યાંના અલોપેથિક હોસ્પિટલમાં સેવા આપે છે માનદ ત્યાં પણ કન્સલ્ટન્ટ તરીકેના સેવા આપે છે ત્યાં ખૂબ મોટા ખૂબ સારા ખૂબ વિશ્વ કક્ષાના ક્વોલિટીના હોસ્ટેલ્સ અને સ્પેશિયસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રકારના મેનપાવર અને અન્ય સવલતો ઉપલબ્ધ છે ફાઇન ફર્સ્ટ ફેસમાં હજાર હું બીજા અને ત્રીજા તબક્કાના પ્લાનિંગ આજે શેર નહીં કરું કેમ કે આ ડાયનામિક છે કર્યા છે પણ ડાયનામિક છે પણ ઓફર આપી છે ત્યાં થઈ શકે અને લગભગ આયુષ ડોક્ટર્સ બસો જેટલા અને બસો જેટલા નર્સિંગ સ્ટાફ ત્યાં ઉપલબ્ધ કરાવશે જેટલા બહારથી ડોક્ટર્સ આ સિવાયના એલોપેથી ડોક્ટર્સ કે બીજા ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ જશે એના માટે રહેવા માટેની હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપવા માંગે છે અને કિચન વ્યવસ્થા ત્યાં પણ એક્ઝિજન્સી કદાચ આવે તો વેન્ટિલેટર સુધીના સુવિધા સાથેના હોસ્પિટલ છે પણ એ મર્યાદિત કેપેસિટીના છે આ પ્રમાણે પાયનિયર હોસ્પિટલ પાયનિયર ને અમે પહેલા કોવિડ કેર કેમ્પસ તરીકે અમે ડેવલપ કરવા માંગીએ છીએ જે આ પ્રમાણેના ઉપલબ્ધતા એટલે કોવિડ કેર સેન્ટર પણ એમાં જરૂર પડે તો કોવિડ હેલ્થ સેન્ટર પણ ઉપલબ્ધ થશે અને મર્યાદિત પ્રમાણમાં ક્રિટિકલ કેર પણ મળશે બીજા છે મહત્વની વાત આજે સમાજ અલગ અલગ સમાજના લોકો પણ અમારા સાથે જોડાયા છે આજે આપના સાથે ખૂબ આનંદની વાત કરવા માંગુ છું કે કેટલાક સમાજના આગેવાનો સામેથી આવીને વિનંતી કરી કે અમારા ત્યાં આઈટીઆઈ છે અમારા ત્યાં એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ કોઈ પણ કામ માટે વાપરવા અમે તૈયાર છીએ અને તમામ અમે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એ મળીને દોઢસો જણા માટેની વ્યવસ્થા તાત્કાલિક તૈયાર કરી છે રાઈટ વે સ્કૂલ તાંદલજા ત્યાં બસો જણા માટેની વ્યવસ્થા તૈયાર થઈ છે અને સ્પીડ રેલ નેટવર્ક એના હોસ્ટેલ જે છે ત્યાં દોઢસો ની વ્યવસ્થા ઓલરેડી અમને સુપ્રત કરી આપી છે એમ મળીને દોઢ હજાર જણા માટેના કોવિડ કેર સેન્ટર જે નોન સિમ્ટોમેટિક પેશિયન્ટ માટેના દોઢ ની વ્યવસ્થા ઓલરેડી તૈયાર ઉપલબ્ધ છે પાયનિયરમાં હજાર આઈટીઆઈ આજવા રોડ વન ફિફ્ટી રાઇટ વે સ્કૂલ તાંદલજા ટુ હાઈ સ્પીડ રેલ નેટવર્કના કેમ્પસમાં વન ફિફ્ટી